हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश परफेक्ट माप साथे ढोसा बनावानी रेसिपी। घणा लोकोने ढोसा घरे परफेक्ट नथी बनता होता, तो आ वीडियो जोई अने हवे घरे जरूरथी ट्राई करजो। जेवा आपणे होटेल के रेस्टोरंट पर खाईए छीए सेम एवा ज ढोसा घरे बनी जशे। अने रेसिपी जोईता पहेला तमारे चेनल ने सब्सक्राइब करवानी छे। तेना माटे वीडियो ने नीचे आपेला रेड बटन पर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो। तो परफेक्ट ढोसा बनावा माटे जे आपणे दाळ अने चोखा एड करीए तेनुं माप पण खूब ज सरस एवं परफेक्ट होवुं खूब ज जरूरी छे। तो तेना माटे मैं अहीं एक गणी अड़दनी दाळ लीधेली छे अने तेनी सामे त्रण गणा चोखा लीधेला छे। तमारे जेटला पण दाळ अने ચોખા લેવા હોય તેનું માપ આ સેમ રાખવાનું, એક ગણી દાળ અને ત્રણ ગણા ચોખા, જેથી કરીને આપણું બેટર ખૂબ જ સરસ એવું બની જશે। ત્યારબાદ હવે આપણે બંનેમાં પાણી એડ કરી અને તેને સરસ રીતે વોશ કરી લઈશું। બંને સરસ રીતે વોશ થઈ જાય ત્યારબાદ દાળ અને ચોખા ડૂબે એટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને તેને 4-5 કલાક માટે આપણે પલળવા માટે મૂકી દઈશું। तो हवे तमे जोई शको छो आपणी दाळ अने ચોખા सरस रीते पलळी गया छे। तो आपणे पहला तो तेमांथी जे एक्स्ट्रा पाणी होय ते निकाळी लईशुं अने त्यारबाद आपणे तेने सरस रीते पीसी लेवानुं छे। तो पहला तो आपणे मिक्सरना जारमां दाळ एड करीशुं अने दाळने पीसवा माटे तेमां थोड़ुं पाणी एड करीशुं जेथी करीने ते सरस रीते पीसाई जाय। तो तमे जोई शको छो आपणी दाळ खूब ज सरस रीते पीसाई अने तैयार थई गई छे। हवे सेम आ ज रीते आपणे ચોખાને પણ પીસી લઈશું। तो તમે જોઈ શકો છો મેં અહીંયા દાળ અને ચોખા બંનેને પીસી અને આ રીતે એક મોટા બાઉલમાં એડ કરી દીધું છે અને તેને એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે તેને એક પ્લેટ વડે ઢાંકી અને ઓવરનાઈટ સુધી આપણે તેને આ જ રીતે આથો આવવા માટે મૂકી દેવાનું છે। तो हवे तमे जोई शको छो आपणुं बेटर ढोसा माटेनुं खूब ज सरस रीते बनी अने तैयार थई गयुं छे। तमे आ रीते तेने चेक करी शको छो, आथो पण खूब ज सरस आव्यो छे। हवे आपणे ढोसा बनावा माटे आ बेटरने थोड़ुं पतलुं करवुं पड़शे। तेना माटे आ रीतेनुं एक बीजुं बाउल लई अने तेमां आपणे 3 ચમચા જેટલું બેટર એડ કરીશું અને તેની સામે આપણે એક ગણું પાણી એડ કરવાનું છે। जो तमे आ रीते परफेक्ट ढोसा बनावा माटेनुं बेटर तैयार करशो एटले तमारा ढोसा पण एकदम सरस एवा परफेक्ट ज बनशे। त्यारबाद हवे तेमां 1/2 चमची जेटलुं नमक एड करीशुं। तो आपणुं बेटर हवे तैयार थई गयुं छे। हवे मैं ढोसा बनावा माटे आ रीतेनो एक तवो लीधेलो छे। जो तमारे परफेक्ट ढोसा बनावा होय तो तेना माटे आ रीतेनो तवो पण परफेक्ट होवो खूब ज जरूरी छे। त्यारबाद तवो गरम थई जाय एटले आपणे आ रीतेनुं एक तेल अने पाणीनું મિક્સચર અને અથવા તો આ રીતેનું બટાકું, બેમાંથી તમે કોઈનો પણ ઉપયોગ કરી શકો છો। તવો સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે બટાકાથી ક્લીન કરી શકો છો અથવા તો આપણે તેલ અને પાણીનું આ રીતે મિક્સચર તૈયાર કર્યું છે તેનાથી પણ ક્લીન કરી શકો છો। આ રીતે ક્લીન કરવાથી આપણો જે તવો છે એ ગરમ થઈ ગયો હોય તો તેનું જે ટેમ્પરેચર છે તે સરખું થઈ જાય છે। ત્યારબાદ હવે આ રીતેનું એક ચમચા જેટલું આપણે બેટર એડ કરીશું અને તેને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। સ્પ્રેડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને ત્યારબાદ આપણે તેની ફ્લેમ ફાસ્ટ રાખી દેવાની છે અને ત્યારબાદ તેની કિનારીઓ ઉપર અને ઢોસા ઉપર આ રીતે આપણે થોડું એવું તેલ એડ કરીશું। તમે જોઈ શકો છો ઢોસો હાથેથી ઉચકી જાય એટલો સરસ બન્યો છે। અને આ ઢોસા બનાવવાની સૌથી સિમ્પલ અને ઇઝી રીત છે। જો તમે ક્યારેય પહેલાં ના ટ્રાય કર્યા હોય ઢોસા, તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો આપણો ઢોસો બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। અને જો આ રીતેના પરફેક્ટ ઢોસા બનાવવા માટેનો તવો તમારે પણ પરચેસ કરવો હોય તો આ તવાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈ અને તમે તેને પરચેસ કરી શકો છો। અને જે રેગ્યુલર ઢોસાના તવા આવે છે તે નોનસ્ટિકના હોય છે, પરંતુ આ નોનસ્ટિક નથી, હાર્ડ એન્ડોક્સાઇડનું બનેલું છે અને તેની સાથે જ આ ઢોસા તવા ઉપર તમે ઢોસા બનાવો કે કોઈ પણ નવી રેસીપી બનાવશો તેમાં ખૂબ જ ઓછું તેલ જોશે।
અને તેની સાથે સાથે આ તવા ઉપર કંઈ ચોંટતું પણ નથી, તો એનો મેઇન બેનિફિટ છે. અને તમે જોઈ શકો છો, જે કોઈ વજન જોઈને લેતા હોય તે વજનમાં પણ ખૂબ જ હેવી એવું છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આ ઢોસા તવો તમે જરૂરથી પરચેસ કરજો. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.